યુસુફ પઠાણ ટીએમસી સાંસદ બનતા વડોદરા ભાજપના નેતાના પેટમાં તેલ રેડાયું. વડોદરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સુનલ સોલંકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી ટીએમસીના એક ખેલાડી આપણા શહેરના તાંદલજાના છે. ત્યારબાદ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ રહેલા અધીર રંજન ચૌધરીને બેરહેમીપૂર્વકથી હરાવી નવો ઇતિહાસ રચ્યો છે. વડોદરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે સુનિલભાઈ, જે રીતે આપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, શું કહેશો? હા, એ પોસ્ટ સવારે કરી છે. જી સુનિલભાઈ. હા બોલો. જે રીતે આપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે યુસુફ પઠાણ વિરુદ્ધ, શું કહેશો આપ? તમે કદાચ મારી પોસ્ટ વાંચી નથી. યુસુફ પઠાણ વિરુદ્ધમાં કોઈ પોસ્ટ નથી મૂકી. ટીએમસીના સાંસદ વિરુદ્ધ આપની જ એક પોસ્ટ સામે આવી છે. બેન, યુસુફ પઠાણનો પ્રશ્ન તમે મને પૂછો. યુસુફ પઠાણ વિશેને વિરુદ્ધમાં કોઈ પોસ્ટ નથી મૂકી. આપ દ્વારા જ લખવામાં આવ્યું છે કે વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી ટીએમસીના એક ખેલાડી આપણા શહેરમાં છે. હા, પણ અમે ક્યાં એની વિરુદ્ધમાં લખ્યું કે ભાઈ? તો આપનો ઈશારો કોના પર હતો? અરે બેન, એની ઉપર જ છે, પણ વિરુદ્ધમાં લખ્યું છે એવું ક્યાં કહેવાય? તો તમે કયા સેન્સમાં લખ્યું છે એમ કોને? પહેલા તમે એવું કીધું કે એમના માટે નથી લખ્યું, હવે તમે ખુદ કહી રહ્યા છો કે એમના માટે લખ્યું છે. તમે સમજ્યા નહીં બેન. એટલે હું શું કહું છું, આપ શું કહો છો? મેં જે પોસ્ટ મૂકી છે એમાં યુસુફ પઠાણનો મેં વિરોધમાં ક્યાં લખ્યું છે કશું? તો તમે કયા સેન્સમાં મૂક્યું છે હું એ જ પૂછવા માંગુ છું. નહીં, બસ મેં જે લખ્યું છે એની પરથી લોકો સમજી જાય છે, બસ બીજું કશું સેન્સ નથી એમાં મારો. જે એબીપી અસ્મિતાના જે દર્શકો છે તે પણ સમજવા માંગે છે, થોડું વિસ્તારથી જણાવશો? બેન, જે લખ્યું છે એ જ વિસ્તારથી મેં બોલ્યો છું. સુનિલભાઈ, પોસ્ટ કરી શકો છો તો ખુલીને બોલી પણ શકો ને. બેન, વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી ટીએમસીના એક ખેલાડી આપણા શહેરના તાંડલ જાતિ છે, આમાં ક્યાં વિરોધ મેં કર્યો કહેવાય? તો સુનિલભાઈ, તમે એ વસ્તુ કઈ રીતે કહી શકો કે એ તેમના અંગત છે? સોરી, અંગત છે એવું દાવો કઈ રીતે તમે કરી શકો? અંગત હમદર્દ છે એવો કઈ રીતે તમે દાવો કરી શકો છો? બેન, તમે ત્યાંના, તમે પશ્ચિમ બંગાળમાં રિસર્ચ કરો, જુઓ ત્યાં પોલિટિકલ ને બધું જ, ત્યાંનું તમને ખ્યાલ આવી જશે ત્યાં શું સ્થિતિ. જી સુનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.